હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટ ઓફ ગુજરાત આજે આપણે કઢાઈ પનીર બનાવીશું ધાબા સ્ટાઇલથી જેની અંદર સિક્રેટ કઢાઈ મસાલો અને ટેસ્ટી એવી ગ્રેવી બનાવીશું જેનાથી શાક ખૂબ જ ટેસ્ટી બનશે જેને તમે ગરમા ગરમ બનાવીને રોટી નાન સાથે એન્જોય કરી શકો છો રેસીપી ગમે તો રેસીપીને લાઈક જરૂરથી આપજો સૌથી પહેલાં કઢાઈ મસાલો બનાવવા માટે એક પેન લીધો છે ગેસની ફ્લેમને મીડિયમ રાખી છે એની અંદર એક ચમચ સૂકા ધાણા નાખીશું એક ચમચ વરિયાળી આ રીતે મસાલા શેકવાના છે બે ચમચ જીરું નાખીશું ત્રણથી ચાર તજના ટુકડા પાંચથી સાત કાશ્મીરી સૂકા મરચાં લીધા છે કાશ્મીરી મરચાંના કારણે મસાલામાં અને શાકમાં ટેસ્ટ સારો આવશે અને કલર પણ શાકનો સારો પકડાય છે હવે એની અંદર એક ચમ્મચ જેટલા મરી લીધા છે એક ચમ્મચ જેટલા લવિંગ ગેસની ફ્લેમને એકદમ મીડિયમ રાખીશું એને આપણે બેથી ત્રણ મિનિટ સુધી શેકી લઈશું આ રીતે મસાલો શેકીને બનાવવાથી કઢાઈ પનીરનું જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે મસાલા શેકાઈ ગયા છે હવે એને ઠંડા કરીને મિક્સરમાં એનો પાવડર બનાવી લઈશું કઢાઈ મસાલો તૈયાર છે હવે કઢાઈ પનીર માટે કઢાઈ લીધી છે એની અંદર ત્રણથી ચાર ચમચ જેટલું તેલ નાખ્યું છે એક ઝીણી સમારેલી ડુંગળી નાખીશું ડુંગળીને એકદમ ઝીણી સમારી લેવાની છે એને મિક્સ કરીને બેથી ત્રણ મિનિટ સુધી સાંતળી લઈશું તેલમાં ડુંગળી સરસ તેલમાં સંતળાઈ ગઈ છે એની અંદર એક ઝીણું સમારેલું લીલું મરચું નાખીશું બે ચમચ જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી છે અને નાખીશું મરચાંની પેસ્ટને અને ડુંગળીને ત્રણથી ચાર મિનિટ સુધી સાંતળી લઈશું તેલમાં તમે જોઈ શકો છો ડુંગળી સરસ એવી સંતળાઈ ગઈ છે એની અંદર આપણે કસૂરી મેથી આ રીતે હાથેથી મસળીને નાખીશું જેનાથી ટેસ્ટ સારો આવે છે હવે એની અંદર એક ઝીણું સમારેલું ટામેટું નાખીશું ટામેટાને પણ એકદમ સરસ ઝીણા સમારી લેવાના છે એને મિક્સ કરીને ત્રણથી ચાર મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર એને થવા દઈશું જેથી ટામેટા ખૂબ જ સોફ્ટ થઈ જાય ટામેટા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે હવે એની અંદર આપણે બે ટામેટાની પ્યુરી કરી લીધી છે એને નાખીશું બે ટામેટાને મિક્સરમાં ક્રશ કરીને એની પ્યુરી બનાવી લીધી છે એને આપણે મિક્સ કરીને સાંતળી લઈશું આ રીતે કઢાઈ પનીર બનાવવાથી કઢાઈ પનીરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જે રીતના ઢાબામાં રેસ્ટોરન્ટમાં હોટલમાં બનાવવામાં આવે છે એવો જ ટેસ્ટ આવશે અને ટેસ્ટી મસાલેદાર શાક તૈયાર થશે એને આપણે ત્રણથી ચાર મિનિટ સુધી થવા દઈશું તમે જોઈ શકો છો સરસ થઈ ગયું છે ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું એકથી દોઢ ચમચ જેટલું હવે એની અંદર એક ચમચ જીરું પાવડર એક અડધી ચમચ હળદર બે ચમચ કાશ્મીરી લાલ મરચું કાશ્મીરી લાલ મરચું નાખવાથી કલર સરસ શાકમાં આવશે હવે એની અંદર આપણે જે કઢાઈ મસાલો બનાવ્યો છે એ નાખીશું બે ચમચ જેટલો તમે તમારા ટેસ્ટ મુજબ મસાલો ઓછો વધારે નાખી શકો છો એને મિક્સ કરીને ત્રણથી ચાર મિનિટ સુધી આપણે એને સાંતળી લઈશું તેલમાં તમે જોઈ શકો છો સરસ સાંતળી લીધું છે હવે એની અંદર બેથી ત્રણ ચમચ જેટલું પાણી નાખીશું પાણી વધારે નથી નાખવાનું આ શાક થોડુંક ડ્રાય પણ હોય છે વધારે ગ્રેવી નથી હોતી આ શાકમાં એટલે એને પાણી થોડુંક જ નાખવાનું મીડિયમ ફ્લેમ ઉપર એને આપણે ત્રણથી ચાર મિનિટ માટે થવા દીધું છે ગ્રેવી સરસ થઈ ગઈ છે હવે એની અંદર એક નાની ડુંગળીને આ રીતે સ્લાઇઝ નીકાળી લીધી છે અને કટ કરી લીધી છે એને નાખીશું એક કેપ્સિકમને પણ આ રીતે કાપી લીધું છે ચોરસ મોટી સાઈઝમાં હવે એની અંદર બસો ગ્રામ જેટલું પનીર લીધું છે એને પણ ચોરસ મોટી સાઈઝમાં કાપી લીધું છે એને નાખીશું હવે એને આપણે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આ શાક આ રીતે એકવાર ઘરે જરૂરથી બનાવજો અને તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો રેગ્યુલર શાક કરતાં આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે બેથી ત્રણ મિનિટ સુધી આપણે એને ઢાંકીને થવા દઈશું જેથી પનીર એકદમ સરસ સોફ્ટ થઈ જાય ફ્રેન્ડ્સ ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે શાકને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો સરસ એવું શાક તૈયાર થઈ ગયું છે અને તમે રોટી નાન અને પરોઠા સાથે ગરમા ગરમ બનાવીને એન્જોય કરી શકો છો તમે જોઈ શકો છો કઢાઈ પનીર એકદમ સરસ તૈયાર છે એને આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું હવે એને જીણા સમારેલા ધાણાથી ગાર્નિશ કરીશું એને ગરમા ગરમ તમે સર્વ કરી શકો છો રેસીપી ગમે તો રેસીપીને લાઇક શેર કમેન્ટ જરૂરથી કરજો અને આવી જ નવી નવી રેસીપી માટે મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ